धरमपुर खाते आदिवासी समस्त समाज द्वारा टीडीओ ने एक आवेदन पत्र आपी आदिवासी ने जाति दाखला मेळवा माटे पड़ती मुश्किल दूर करने की मांग करी हती। धरमपुर आदिवासी समाज द्वारा रजूआत करवामां आवी हती के हाल में सरकार द्वारा जाति दाखला माटे 37 जातना पुरावा मांगवामां आवे छे, जेमां 4 पेढ़ीना पुरावा मांगवामां आवता होवाना कारणे आदिवासी ने जाति दाखला मेळवामां खूब ज मुश्किल पड़े छे। माटे आदिवासी ने सरळताथी दाखलाओ मळे तेवा नियम लागू करवा माटेनी रजूआत करतुं एक आवेदन पत्र तालुका विकास अधिकारी आप्युं हतुं। एक तीर एक कमान आदिवासी एक समान, एक तीर एक कमान आदिवासी एक समान। हम अपना हक मांगते नहीं किसी से भीख मांगते, हम अपना हक मांगते नहीं किसी से भीख मांगते। चोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है, चोर जुल्म की टक्कर में संघर्ष। અમે રાજ્યપાલશ્રીને ઉદ્દેશીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે જે જાતિના દાખલા બાબતે 37 વધારે પુરાવા માંગવામાં આવ્યા છે। અમારા આદિવાસી સમાજ રોજના મજૂરી અને જીવાવાળો છે, હેર લાવીને હેર ખાય, એ કઈ રીતના બે બે ત્રણ ત્રણ દિવસ કે બે ચાર મહિના બગાડીને દાખલાના જે પુરાવા છે શોધવાના, કાં પછી સરકાર એવું ડિક્લેર કરે કે આદિવાસી સમાજ દાખલા કાઢવા માટે જેટલા દિવસ બગાડે એનો રોજ આપે, ગ્રામ પંચાયતમાંથી તલાટી દ્વારા જે દિવસો બગડે ત્યાં હાજરી પૂરે અને પછી આદિવાસી સમાજને રોજગારી પૂરી પાડો। એક તો આ કોરોના કાળમાં આદિવાસી સમાજની હાલત એટલી કફોડી બની ગઈ છે અને ઉપરથી સરકાર દ્વારા જુદા જુદા કાયદાઓ લાવીને આદિવાસીને જે હેરાન કરવાનું ચાલુ કર્યું છે, એ અમારી સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિનંતી અને એક રસ્તા પરનું આંદોલન એમ કહે તો ખોટું નહીં, કારણ કે હવે આદિવાસી સમાજ થાકી ગયો છે। આવનાર સમયમાં જો આનું નિરાકરણ ન આપવામાં આવ્યું યોગ્ય તો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરીને પણ જન આંદોલન કરશે। 37 પુરાવા એટલે 4 પેઢીઓના પુરાવા માંગવામાં આવ્યા છે। આજથી 70 વર્ષ પૂર્વે જો અમે જઈએ તો પેઢી વણઝારા જીવન જીવતી હતી, એક જગ્યાએથી બીજા સ્થળે, બીજા સ્થળેથી ત્રીજા સ્થળે। દેશ આઝાદ થયા પછી જ્યારે કે જમીન અધિગ્રહણના જે કાયદાઓ આવ્યા ત્યારે સ્થાયી થવા લાગ્યા, જે તે સમયમાં આજુબાજુના વિસ્તારોમાં રહીને જ પોતાનું જીવન ગુજારો કરતા હતા, શિક્ષિત હતાની જે પૂર્વજો શિક્ષિત હતાની જેમની પાસે જન્મ મરણના કોઈ પુરાવા હતા નહીં, જેના કારણે ભારત સરકાર દ્વારા 1/6 જે જન્મ તારીખ સરકારી જન્મ તારીખ આપવામાં આવી છે એ પ્રમાણે આજથી લગભગ 30-35 વર્ષ પહેલાં જ આ બધી જન્મ તારીખો ચાલુ કરી છે। તો આજે એમણે જે પુરાવા માંગ્યા છે 70 વર્ષ 75 વર્ષ જૂના માંગ્યા છે, 4 પેઢી એટલે 75 વર્ષની ઉપર થઈ છે, જ્યારે આદિવાસી સમાજ પાસે 75 વર્ષ પહેલાં પોતાની માલિકીની જગા પણ નહીં હતી તો એ પુરાવો લાવે ક્યાંથી। તો આ જગ્યાએ અમે સમસ્ત આદિવાસી પરિવાર તરફથી આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સરકારશ્રીને, અમારે એટલી જ વિનંતી છે કે આ જે તે શિક્ષિત આદિવાસી બન્યો છે છેલ્લા 30-35 વર્ષમાં બન્યો છે એ પુરાવા અમારી પાસે મળી રહેશે, અને જે પ્રમાણે જે જૂના પુરાવાના જે પ્રમાણે જે અમને આપવામાં આવતું હતું સરકાર દ્વારા કે સરપંચશ્રી અથવા તલાટીશ્રીના જે દાખલા ઉપર અમને જે દાખલાઓ મળી જતા હતા જાતિના, એ જ પ્રમાણે જો અમને કરી આપવામાં આવે તો વાંધો નથી, ને તો આવનારા દિવસોમાં જે પ્રમાણે સમસ્ત ગુજરાતની અંદર ઉમરગામથી લઈને આબુ અંબાજી સુધી તમામ આદિવાસીઓ રોડ પર નીકળશે અને પોતાનો હક માંગશે, બસ એટલું જ કહીને હું એમું જ જય આદિવાસી જય આદિવાસી। આજરોજ ધરમપુર તાલુકા પંચાયત ખાતે અમારા દિગ્ગજ નેતાશ્રી રાણા પૂંજા ભીલ એમની જન્મજયંતિ હોય અને ધરમપુર જેવા 100% આદિવાસી વિસ્તાર ધરાવતા તાલુકામાં આ જાતિના દાખલા માટે 37 જેટલા પુરાવા માંગવામાં આવ્યા છે। આ સરકાર, ગુજરાતની સરકાર જ્યારે આદિવાસી પ્રત્યે કેટલો કયો વેરભાવ રાખી રહી છે એ ખબર પડતી નથી, જ્યારે કે એક દાખલો કાઢવા માટે મિનિમમ 7-8 હજાર રૂપિયા ખર્ચો થાય એમ છે, ને એક તલાટી જે ભાઈ હોય કે બહેન હોય એ તલાટી 24 કલાક નોકરી કરે તો બી
આમાંથી આગળ આવી શકે એમ નથી. કાં તો એમણે 24 કલાક નોકરી કરવી પડે, કાં તો એક ગામમાં 2-2 તલાટી મૂકવા પડે. પરિસ્થિતિ એવી છે. જેથી કરી ગરીબ આદિવાસીને ફક્ત હેરાન કરવા, આટા ફેરા મરાવવા, અને આ ડુંગર વિસ્તારથી, ધરમપુરથી ડુંગર વિસ્તાર મિનિમમ 40 કિલોમીટર દૂર હોય છે. ત્યાંથી આવવા જવાનું ભાડું ઓછામાં ઓછા એક વ્યક્તિનું આવવાનું ભાડું 50 રૂપિયા હોય, જવાનું ભાડું 100 રૂપિયા, તો એ જ ખર્ચો હોય. એટલે એ લોકો મિનિમમ ઓછામાં ઓછા 10-15 દિવસ તો ખાલી કાગળો મેળવવામાં થાય. ને એને દાખલો લેવો હોય તો એક પરિસ્થિતિ એવી છે કે પુરુષ હોય તો પુરુષે એના પોતાનો કુટુંબીજનનો તો એ સોગરામ કરવાનો જ છે, પણ એમની પત્ની હોય તો પત્નીના સાસરે પિયરમાંથી બી કાગળો લાવવાના હોય, એમાં પણ 10-20 દિવસ જતા રહેતા હોય. તો માનો કે મિનિમમ એક દાખલો કરવા માટે ઓછામાં ઓછા 2-3 માસ તો એમ જ નીકળી જાય. તો આ સરકાર શું કરવા માંગી રહી છે ખબર પડતી નથી, પણ ચોખ્ખો એટલું ખબર પડે છે કે આ સરકાર આદિવાસીને વિરોધી છે. આદિવાસી મંત્રીઓ પણ બનાવવામાં આવ્યા છે, પણ એ કોણને? આદિવાસીને ચૂસવા માટે બનાવવામાં આવ્યા છે. જ્યારે કરે અમારા આદિવાસી સમાજ આ બાબતે ખૂબ જ રોષ છે, અને જૂના જે દાખલા મળે છે આદિવાસીને એ પ્રમાણે દાખલા મળવા જોઈએ. ને તે 3 જ કલાકમાં માત્ર એ લોકો એવી વ્યવસ્થા કરી કે માત્ર 3 કલાકમાં જાતિનો દાખલો મળી જાય એવી સરકાર વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી અપીલ છે.